જૂનાગઢના ભેસાણમાં આવેલા ભાડગામના પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરી શિક્ષક સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. શિક્ષક જમન લુહાર શાળામાં નશો કરીને આવતો હોવાથી વાલીઓએ આક્ષેપ કર્યા. વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકે ગેરવર્તન પણ કર્યું હતું, જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો અને અંતે વાલીઓએ શાળામાં તાળાબંધી કરી. જૂનાગઢથી સમાચાર છે. ભેસાણમાં આવેલા ભાડગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરી છે. વધુ વિગત આપશે સંવાદદાતા વિજયસિંહ. ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિજયસિંહ, ભાડગામમાં ગ્રામજનોએ તાળાબંધી કરી છે, શિક્ષક નશો કરીને આવતા હતા, ગેરવર્તન કરતા હતા, શું વિગત મળી રહી છે, શું કહેવું છે ગ્રામજનોનું? દિવનીશા, ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ભેસાણ તાલુકાના ભાડગામની જે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે અને જે ગ્રામજનો વાલીઓ દ્વારા જે તાળાબંધી કરવામાં આવી છે, શિક્ષક જે જમન લુહાર સામે જે વાલીઓનો રોષ હતો, એ ખાસ કરીને જણાવી દઉં તો જે જમન લુહાર જે શિક્ષક છે તે નશો કરી અને બાળકોને અભ્યાસ કરાવતો હતો અને બીજી તરફ વિદ્યાર્થીઓ સાથે ન થતું વર્તન કરવામાં આવતું, જેને લઈને વાલીઓ અને ગ્રામજનોમાં રોષ હતો અને તમામ વાલીઓ એકઠા થઈ અને ખાસ કરીને જે તાળાબંધી કરવામાં આવી છે અને ગ્રામજનોની એ પણ માંગ છે કે ખરેખર એમની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. જી મનીષા, બિલકુલ આભાર આપનો માહિતી આપવા બદલ.